नमस्कार मित्रों, गया लेक्चर में आपणे पूरक गण विषे जोयुं हतुं। पूरक गण कोने कहेवाय, पूरक गण नी व्याख्या जोई हती। पूरक गण कोने कीधा था आपणे के यू नो यू अंदर नो गण, परंतु कोई पण गण ए आपेलो होय, धारो के कोई सार्वत्रिक गण क्यू होय अने कोई पण गण ए आपेलो होय, तो आ यू नो ज भाग परंतु ए सिवायनो, यू नो भाग परंतु ए सिवायनो। अने आने कई रीते दर्शावता था, डेस वडे पूरकगणने कई रीते दर्शाता था, डेस वडे। अने एने गुणधर्मनी रीते लखवू होय तो कई रीते लखाय कि एक्स के ज्यां एक्स बिलोंग्स टू यू, आ एक्स छे ए यू मां हशे परंतु ए मां नहीं होय, आनो कोई पण गण हशे ए, एस केवो हशे, ए सबसेट यू हशे, ए सबसेट यू हशे। एटले कि एक्स यू मां हशे परंतु एटले कि अने एक्स इज नॉट बिलोंग्स टू ए, शू कि एक्स यू में हे परंतु एक्स ए में नहीं हो। हम आ ए तो ए शूँ सार्वत्रिक गण यू नो सबसेट हो गण तो आपने ए डेस मिलो ए यू में तो होवा भले ए में नहीं, आज आप ए लीधो ए में नहीं परंतु यू में तो है, कि यू की अंदर आखे आखो समाई जैसे आ एडेस, एडेस आपने शू मैं यू में थी मैं, एट्ले कि एडेस यू में सामेलो हे, एट्ले कि जे पूरक गण एडेस मिलो ए अपना सार्वत्रिक गण यू नो सबसेट हसे, એટલે એ પણ આપણા યુ નો ઉપગણ બનશે। એ તો એનો ઉપગણ લીધો જ હતો, પરંતુ એ એસ પણ હશે જ। આપણે અહીંયા વેનાકૃતિ દ્વારા સમજી લીધું કે આ આપણો એ છે, આ આપણો એ આયુ, અને આપણા બારનો ભાગ લઈએ એ સિવાયનો, એ શું લેતા હતા એ એસ। હવે એ યુમાં છે અને એ એસ એટલે કે અહીંયા આવેલા બધા બિંદુઓ, અહીંયા આવેલા બધા પોઈન્ટ હોય એને આપણે એ એસમાં લેશું, પરંતુ એ પણ યુમાં તો છે જ, યુ સિવાયનો તો હશે જ નહીં। એટલે કે પૂરક ગણ એ સિવાયનો ભાગ છે પરંતુ યુ નો ભાગ છે, માટે એ ડેસ સબસેટ પણ શું થશે આના પરથી, એ ડેસ સબસેટ યુ। એટલે કે ગણ આપેલો હોય, ગણ અને એનો પૂરક ગણ, ગણ અને પૂરક ગણ બંને શું થશે, યુના ઉપગણ બનશે। પછી બીજું આપણે એક ઉદાહરણ જોયું, ઉદાહરણ નંબર વીસ, ઉદાહરણ વીસ હતું એમાં આપણો યુ શું હતો, યુ હતો એક થી દસ હતો, એક બે ત્રણ એમ દસ સુધી હતો, અને એ આપી દીધો હતો, તો આપણને એ શું આપ્યો હતો, એક ત્રણ પાંચ સાત અને નવ, એમાં આપણને આવા ઘટકો આપ્યા હતા, અને એ ડેસ આપણને શોધવાનું કીધું હતું, આપણે એ ડેસ શોધ્યો હતો, એ ડેસ શું મળ્યો હતો, એ ડેસ બરાબર આપણને બે ચાર છ આઠ અને દસ આવું મળે, એ આપણને આપેલો હોય તો આના ઉપરથી આપણને એ ડેસ મળી જાય, તો આપણને એ ડેસ મળ્યો। હવે આપણે એ ડેસ છે એનો પણ ફરીથી ડેસ કરીએ તો શું મળે, એ ડેસનો ડેસ શું થશે, અહીંયા એ ડેસ અને એનો પણ ડેસ, એટલે આપણે આ એ ડેસના ડેસને ગુણધર્મની રીતે લખી, એ ડેસને કઈ રીતે લખતા હતા, આ રીતે અહીંયા એ ડેસને, તો આ ડેસનો પણ ડેસ છે, એટલે કે આ એક્સ અહીંયા કેવા હશે, યુમાંથી તો હોવાના જ, એક્સ બિલોંગ્સ ટુ યુ, અને બીજું શું હશે કે અહીંયા શું હતું કે એક્સ નોટ બિલોંગ્સ ટુ એ હતું, અહીંયા શું થશે, આપણે અહીંયા એ ડેસ શોધતા હતા ત્યારે એમાંથી એના ઘટકો નહોતા લીધા, અહીંયા જ્યારે ડેસનો ડેસ શોધીશું ત્યારે અહીંયા જે ઘટકો છે એ ડેસના નહીં, એ ડેસ સિવાયના હશે, એટલે કે એ ડેસ ઇઝ નોટ બિલોંગ ટુ, સોરી એક્સ ઇઝ નોટ બિલોંગ ટુ એ ડેસ, એટલે યુના એવા સભ્યો જે એ ડેસમાં ન હોય, યુના સભ્યો લેવાના યુના હોય પરંતુ એ ડેસમાં ન હોય, એ ડેસમાં ન હોય એ આપણો ડેસ થશે, બરાબર, એ ડેસનો ડેસ થશે, પૂરક ગણનો પણ પૂરક ગણ, એટલે કે હવે યુના સભ્યો છે એ ડેસમાં ન હોય, એ ડેસમાં આપણને કેટલા સભ્યો મળે, બે ચાર છ આઠ અને દસ, એટલે કે આ યુના સભ્યો લેવાના પરંતુ આટલા નહીં લેવાના, યુ લેવાનો પરંતુ આ એ ડેસ વાળો નહીં લેવાનો, કે એ ડેસના સભ્યો ના લઈએ તો આમાંથી બે ચાર છ આઠ અને દસ નીકળી જાય, એકથી દસમાંથી તો કયા વધશે, એક ત્રણ બે નહીં આવે, પછી ચાર પણ નહીં આવે, ફરી પાંચ છ નહીં આવે, ફરી સાત આઠ પણ નહીં આવે, નવ અને દસ પણ નહીં આવે, અને આપણો યુ દસ સુધી જ છે, તો આપણને એ ડેસનો ડેસ શું મળ્યો, એ ડેસનો ડેસ એક ત્રણ પાંચ સાત અને નવ, એ તો આપણો શું હતો, એ હતો, એક ત્રણ પાંચ સાત નવ મળ્યો, અને એ આપણો શું હતો, એ હતો, કે એ ડેસનો ડેસ આપણને ફરી પાછો શું મળે છે, એ મળે છે, આપણે પૂરક ગણ લઈએ એનો પણ પાછું પૂરક ગણ લઈએ એટલે પાછો મેઇન ગણ મળી જાય, આપણે ધારો કે આ એ લઈએ છીએ, આ એ એનો ડેસ એટલે કે આ, અને આનો પણ ડેસ એટલે પાછો આપણને આ મળે, કારણ કે આપણે યુના જ સભ્યો લેવાના, પરંતુ એ ડેસ સિવાયના, એ ડેસ સિવાયના એટલે કે એના, અને એ સિવાયના એટલે કે એ ડેસ સિવાયના, એટલે કે
ए डेश નો ડેશ કરી એટલે આપણે પાછું મૂળ મેઈન ગણ મળી જાય છે બે વખત ડેશ કરી એટલે પૂરો ગણ પણ પૂરો ગણ તો આપણે જે મૂળ ગણ આપેલો હોય એ આપણને મળ્યા એમ કે કેનો ગુણધર્મ છે બીજો પણ આગળ ગુણધર્મ છે જોઈએ એના પહેલા આપણે આના જે અમુક ઉદાહરણો જોઈ લઈએ ઉદાહરણ 20 અને 21 આપણે બુકનું 20 અને 21 જોઈ લીધું હતું હવે ઉદાહરણ નંબર 22 જોઈ લઈએ આ લખો હોય તો લખી દેજો કે એ ડેશ તો ડેશ પાછો એ મળશે उदाहरण नंबर 22 उदाहरण 20 અને 21 તો આપણે જોયા હતા उदाहरण नंबर 22 उदाहरण 22 માં આપણને સાર્વત્રિક ગણ આપેલો છે ગણ એ આપેલો છે અને બી આપેલો છે બે ગણ આપેલા છે આટલી વાર આપણે આ જે પૂરક ગણ સુધી એક જ ગણના સુધી એટલે આપણે બે ગણ આપણને આપી દીધા છે અને એ બે ગણના પૂરક ગણ દીધા છે એમના છેદ ગણના પૂરક ગણ દીધા છે એમના યોગ ગણના પૂરક ગણ એવું બધું શોધવાનું દીધું છે તો જોઈ લઈએ ઉદાહરણ નંબર 22 ઉદાહરણ 22 માં શું આપેલું છે સાર્વત્રિક ગણ યુ આપણને આપેલો છે 1 2 3 4 5 અને 6 એટલો આપેલો છે એ આપેલો છે 2 3 2 3 બી આપેલો છે 3 4 5 3 4 અને 5 બી છે 3 4 અને 5 આપો અને આપણને શોધવાનું એવું કીધું છે કે એ ડેશ એ ડેશ બી ડેશ એ ડેશ છેદ બી ડેશ અને ए योग बी शोधो आपने શું કીધું છે કે એ આપેલો છે એનો ડેશ બી નો ડેશ એ ડેશ છેદ બી ડેશ કે આપણે બંને ડેશ શોધ્યા એનો ડેશ અને બી નો ડેશ એટલે કે બંને આ પૂરક ગણ એમનો પાછો છેદ ગણ અને એ યોગ બી અને આ બંનેનો યોગ ગણ એટલે શોધવાનું કીધું છે અને બતાવો કે અને પાછળ બીજું પણ કીધું છે કે અને બતાવો કે ए योग बी ए योग बी एनो डेस बराबर ए डेस छेद बी डेस थाय ए डेस छेद बी डेस थाय आपने यू आपी दीधो ए आप्यो बी आप्यो अने आप एटला आपी दीधा छे अने ए डेस बी डेस ए डेस छेद बी डेस ए योग बी एटलो शोधवानो दीधो अने आ बने सरखु थाय छे एटले के ए योग बी तमे शोधो छो आजे ए योग बी अहींया शोधी એનો ડેશ અને આ જે સુધ્યું એ ડેશ છે બી ડેશ એ સમાન થાય છે એવું સાબિત કરવાનું છે તો પહેલા ચલો આપણે આટલું આપી દીધું છે તો આપણે એ ડેશ શોધીએ એ ડેશ આપણને શું મળશે એ શું આપેલો છે 2 અને 3 હવે એ ડેશ એટલે શું થશે યુ ના ઘટકો જે એ માં ન હોય યુ ના ઘટકો જે એ માં ન હોય એટલે એ સિવાયના યુ ના ઘટકો યુ માંથી એને બાદ કરવાનું એ થશે કાલે લખાયું હતું કે એડેસ બરાબર શું થશે યુ માઇનસ એ પણ થશે યુ માંથી એ ને બાદ કરો એટલો આપણો એડેસ થશે એટલે કે યુ ના ઘટકો જે એ માં આવેલા ન હોય તો ચલો અહીંયા બે છે આપણે યુ યુ ના ઘટકો લખીએ પરંતુ આ બે ઘટકો લખીશું નહીં એમાં કેટલા ઘટકો છે 2 અને 3 તો આ યુ ના બધા જ ઘટકો આવશે પરંતુ 2 અને 3 આવશે નહીં તો શું આવશે 1 આવશે પછી 2 3 નહીં આવે 4 5 અને 6 આવશે તો એડેસ આપણો શું થશે 1 4 5 અને 6 આ આપણો થયો એ ડેશ બી આપણને શું આપેલો છે 3 4 અને 5 તો બી ડેશ શું થશે યુ ના ઘટકો લખો પરંતુ એમાંથી બી ના ઘટકો લખવાના નહીં બી ના ઘટકો બાદ કરવાના એટલે કે 3 4 અને 5 આપણે બાદ કરી દઈએ આમાં 3 4 અને 5 બાદ કરી તો બાકી શું બચશે 1 2 અને 6 1 2 અને 6 આ આપણો બી ડેશ મળ્યો આપણને એ ડેશ મળી ગયો બી ડેશ મળી ગયો હવે બંનેનો છેદ ગણ શોધવાનો કીધો છે ને ખબર છે ડી ખબર છે તો એનો છેદગણ આપણને મળી જાય તો શોધી એ ડેશ છેદ બી ડેશ હવે છેદગણ એટલે કે આના સામાન્ય સભ્યો કોમન ઘટકોમાં 1 છે તો આ 1 છે તો આમાં 1 આવશે જે 4 4 માં નથી 5 તો 5 પણ આમાં છે ને 6 તો આ 6 પાછા છે તો 1 અને 6 બંનેમાં 1 અને 6 1 અને 6 સામાન્ય સભ્યો છે માટેમાં છેદગણમાં શું આવશે 1 અને 6 પછી આપણે શું કીધું છે નેક્સ્ટ એ યોગ બી શોધો હવે એ આપેલો છે અને બી પણ આપેલો છે અને બંનેનો યોગ ગણ કીધો છે શોધવાનો તો શોધી દઈએ એ યોગ બી
હવે એ યોગ બી માં તો એના પણ બધા ઘટકો આવશે અને બી ના પણ બધા ઘટકો આવશે ખાલી જે ડબલ ઘટકો આવતા હશે એક જ વખત લખવાના એના એ ઘટકો બે વખત લખવાના નહીં તો ચલો અહીંયા બે લખીએ ત્રણ લખીએ પછી ત્રણ તો અહીંયા આવી ગયો માટે ત્રણ નહીં લખવાનું પછી ચાર લખીએ અને પાંચ લખીએ એટલે કે આપણને એ યોગ બી પણ મળી ગયો તો આપણે ચાર વસ્તુ શોધવાની કીધી હતી એ મળી ગઈ પછી શું કીધું છે કે અને બતાવો કે એ યોગ બી નો ડેશ એ એ ડેશ છેદ બી ડેશ થાય છે હવે એ ડેશ છેદ બી ડેશ તો આપણને ખબર છે એક છ થાય છે પરંતુ આ એ યોગ બી નો ડેશ કીધો છે અહીંયા એ યોગ બી ડેશ કીધો અહીંયા આપણે એ યોગ બી શોધ્યો એટલે કે આનો ડેશ એ આના બરાબર થાય છે એવું આપણે સાબિત કરવાનું ઇક્વલ છે કે આ બંને સમાન મળે આપણને આ ભાગ તો મળી ગયો છે આપણે આ ભાગ શોધવાનો બાકી રહ્યો આ ભાગમાં પણ એ યોગ બી તો આપણે શોધી દીધું છે હવે એનો ડેશ કરી દઈએ એનો પૂરક ગણ હવે આપણને આટલી વાર આપણે શું કહેતા એક એક ગણને જ પૂરક ગણ શોધતા હતા અહીંયા તો યોગ ગણ કીધો છે યોગ ગણનો પૂરક ગણ તો યોગ ગણનો પણ પૂરક ગણ મળે આપણે યુના એવા અહીંયા પણ સાર્વત્રિક ગણ યુ જ રાખવાનું યુના એવા ઘટકો લેવાના જે એ યોગ બીમાં ન હોય યુમાંથી એ યોગ બીને બાદ કરવાનું અહીંયા એ ડેશ હતો તો યુ માઇનસ એ થતું હતું અહીંયા ધારો કે એ યોગ બીનો ડેશ કીધો હોય આપણને તો શું થાય યુ માઇનસ એ યોગ બી યુ માઇનસ એ યોગ બી કરી દેવાનું એટલે કે એ યોગ બી આપણને ખબર છે એ યોગ બીના ઘટકો યુમાંથી બાદ કરવાના તો ચલો એ યોગ બીનો ડેશ શોધી દઈએ એ યોગ બીનો ડેશ શું થશે ચલો યુના ઘટકો લખીએ યુના ઘટકોમાંથી બે ત્રણ ચાર અને પાંચ બાદ કરવાના એટલે કે આ બે ત્રણ ચાર અને પાંચ આ બાદ થઈ જાય આટલા ઘટકો બાદ થઈ જાય તો વધે શું એક અને છ વધે એ યોગ બી બાદ કરીએ એક લખીએ એક આવશે પરંતુ આ બે ત્રણ ચાર અને પાંચ આ બધા જ ઘટકો બાદ થઈ જશે ડેશમાં આ બધા ઘટકો પૂરક ગણવા નહીં આવે બાકી વધ્યો છ તો છ મળશે અને આપણને એ ડેશ છેદ બી ડેશ શું મળતો હતો એક અને છ અને એ યોગ બીનો ડેશ પણ શું મળ્યો એક અને છ એટલે કે આને ધારો કે આપણે ઉદાહરણ નંબર એક આપી દઈએ અને આને આપી દઈએ બે ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે તો અહીંયા આપણે લખાય સોરી સમીકરણ નંબર આને આપી દઈએ ઇક્વેશન વન અને આને આપી દઈએ ઇક્વેશન નંબર ટુ બરાબર સમીકરણ એટલે કે સમીકરણ સમીકરણ એક અને બે પરથી એક અને બે પરથી આપણે શું કહી શકીએ કે એ યોગ બી એ યોગ બી નો ડેશ બરાબર શું છે એ ડેશ છે બી ડેશ થાય છે આટલું આપણે સાબિત કરવાનું હતું બતાવવાનું હતું બરાબર થઈ ગયું કે એ યોગ બી નો ડેશ બરાબર એ ડેશ છે બી ડેશ થાય છે ખ્યાલ આવી ગયો હવે આના પરથી આપણને એક બીજું પણ એવું મળે વ્યાખ્યા મળે છે કે આના પરથી નિયમ આપેલો છે આ શું છે આપણો એ યોગ બી નો ડેશ એટલે કે એ યોગ બી નો ડેશ એટલે કે કોઈ પણ બે ગણ છે એનો પૂરક ગણ છે અને બે ગણનો પૂરક ગણ શેના બરાબર થાય છે આ બે ગણનો પૂરક ગણ એ તે બે ગણના પૂરક ગણના છેદ ગણ પૂરક ગણના છેદ ગણ બરાબર જો અહીંયા આપણે શું છે એ યોગ બી એની કૌંસની બહાર ડેશ કર્યો છે એ યોગ બી ડેશ કર્યો છે એટલે કે એ યોગ બી લીધો અને કૌંસની બહાર ડેશ હવે કૌંસને ખોલીએ તો અહીંયા એ ડેશ થશે અને બી ડેશ થશે યોગનો શું થઈ ગયો છેદ એટલે કે આ કૌંસ છૂટો કરીએ તો ડેશ એને લાગશે એટલે કે એ ડેશ પછી યોગણ ઉપર ડેશ લાગે એટલે એનો છેદ થઈ જાય અને બી ઉપર કૌંસ લાગે એટલે કે બી ડેશ આ જ રીતે આપણે આનું આ છેદગણ ઉપર લખવું હોય તો પણ લખી શકાય જો આનું આ છેદગણ ઉપર લખવું હોય તો શું થશે એ છેદ બી કરીએ કૌંસ અને એનો કૌંસની બહાર ડેશ કરીએ તો શું થશે એ ઉપર પણ ડેશ લાગશે એટલે કે એ ડેશ થશે પરંતુ એ યોગ હતું એની ઉપર ડેશ લગાડતા હતા તો છેદ થતું હતું હવે અહીંયા કૌંસ છૂટો કરી અને અહીંયા કૌંસમાં છેદગણ છે એનો કૌંસ છૂટો કરશો તો શું મળશે યોગ શું થશે યોગ અને આ પાછું બી ડેશ થશે આ કૌંસ ત્રણે ત્રણ વસ્તુ ઉપર એપ્લાય થશે એક એ ડેશ થશે બી ડેશ થશે અને આ જે યોગ હશે એનો છેદ થશે છેદ હશે એનો યોગ થશે બરાબર આ પરિણામ બહુ જ આગળ ઉપયોગી છે લખી દેજો એ પરિણામ ઉપરથી આપણને વ્યાખ્યા પણ આપેલી છે પરિણામ ઉપરથી ધ મોર્ગન્સ નામના વૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે આને ડી મોર્ગન્સ લો કહેવાય છે ધ મોર્ગન્સ લો અથવા તો ડી મોર્ગન્સ લો અને ધ મોર્ગન નામના વૈજ્ઞાનિકે આપ્યો હોવાથી એમના નામ ઉપર ક્રિયાનું નામ પડ્યું છે ધી મોર્ગન્સ લો
निमोलेंस लॉस छे सू के बे कोई पण बे गणनो छेद गण बे पेलवाना पर लखी के बे गण ना असु छे योग गण बे गण ना योग गण नो पूरक गण छे आ सू छे बे गण नो योग गण अने एनो पूरक गण એટલે કે બે ગણના યોગ ગણનો પૂરક ગણ ગણ એ શું થાય છે સેના બરાબર થાય છે તે બે ગણોના પૂરક ગણના છેદ ગણ બરાબર અહીંયા પહેલા પૂરક ગણ છે અને પછી છેદ ગણ છે એટલે કે પૂરક ગણ એ તે બે ગણોના पूरक गणना छेद गण बराबर पूरक गण અહીંયા શું છે આ બંને ગણો પૂરક ગણ અને એમનો છેદ ગણ એટલે કે તે બે ગણોના પૂરક ગણના છેદ ગણ બરાબર થાય છે છેદ ગણ બરાબર થાય છે બરાબર અને બીજું શું કીધું છે આના પરથી કે બે ગણના छेद अहीं छेद गण लीधो छे अहीं योग गण लीधो तो अहीं छेद गण नो पूरक गण એટલે કે બે ગણના છેદ ગણ નો પૂરક ગણ બે ગણના છેદ ગણ નો પૂરક ગણ આ બે ગણ નો છેદ ગણ અને એમનો પૂરક ગણ એટલે કે બે ગણના છેદ ગણ નો પૂરક ગણ એ તે બે ગણોના પૂરક ગણના યોગ ગણ બરાબર થાય અહીં છેદ ગણ યોગ ગણ બરાબર થયું અને યોગ ગણ છેદ ગણ પણ આ બે ગણોના યોગ ગણનો પૂરક ગણ કીધો છે જ્યારે આ બે પૂરક ગણોનો છેદ ગણ કીધો છે બરાબર વાળથી બદલાઈ જાય છે એટલે કે બે ગણના છેદ ગણનો પૂરક ગણ એ તે બે ગણોના પૂરક ગણના યોગ ગણ બરાબર થાય યોગ ગણ બરાબર થાય બરાબર આ બંને બંને વાક્યો વ્યાખ્યા આપ્યા અને શું કહેવાય છે આ બે વ્યાખ્યાઓ લખીએ અને આ વ્યાખ્યાઓ જે લખીએ જ આ સમીકરણ છે સમીકરણ ઉપરથી અમે વ્યાખ્યા બનાવી છે એટલે આ વાક્યને શું કહેવાય છે ડી મોર્ગન્સ લો ડી મોર્ગન્સ લો અથવા ધ મોર્ગન નિયમ ધ મોર્ગનનો નિયમ ધ મોર્ગનનો નિયમ અને આ મોર્ગનના નિયમમાં સમીકરણો પણ યાદ રાખજો સમીકરણો નહીં આપ્યા હોય રકમમાં પૂછ્યું હશે તો ડાયરેક્ટ જ કીધું હશે કોઈ પણ ગણ આપ્યા હશે ને કીધું હશે કે દ મોર્ગનના નિયમનું પાલન કરે છે કે નહીં અથવા તો રકમ આપી હશે એમાં કીધું હશે કે દ મોર્ગનનો નિયમ અથવા ડી મોર્ગન્સ લો સાબિત કરો તો તમારે જે એ અને ડી આપી દીધા હશે અને યુ આપ્યો હશે તો તમારે આ યાદ રાખવું પડશે એ અને બી નો છેદ શોધવાનો એનો ડેશ કરવાનો એ એ ડેશ અને બી ડેશ બરાબર થાય છે કે નહીં અને પછી બંનેનો યોગ ગણ કરીને એનો ડેશ કરવાનો અને બંનેના છેદ ગણ બરાબર થાય છે કે નહીં એટલે કે આપણને ડી મોર્ગન્સ લો સાબિત કરવાનું કીધું હોય તો આપણે આપણને બે ગણ આપેલા હશે એ અને બી એ આપેલો હશે બી આપેલો હશે અને યુ આપેલો હશે હવે યુ આપેલો હોય એના પરથી આપણને એ ડેશ અને બી ડેશ તો શોધતા આવડે એ ડેશ અને બી ડેશ મળી જાય તો પેલું કામ કરવાનું એ ડેશ શોધવાનો બી ડેશ શોધવાનો પછી આ જે એ ડેશ અને બી ડેશ શોધ્યો એ બંનેનો છેદ ગણ લઈ લેવાનો અને યોગ ગણ લઈ લેવાનો પછી આ જે એ અને બી આપ્યો એને એનો પણ યોગ ગણ અને છેદ ગણ લેવાનો એ અને બી નું પણ યોગ ગણ અને છેદ ગણ શોધવાનો આ એ ડેશ અને બી ડેશ શોધીને પછી એ ડેશ અને બી ડેશ નો પણ છેદ ગણ શોધવાનો અને આપણે જે એ અને બી નો યોગ ગણ શોધ્યો એનો પણ ડેશ શોધવાનો અને એ અને બી શોધીને એ અને બી ના છેદ ગણ નો પણ ડેશ શોધવાનો આપણે અહીંયા કેટલી પ્રક્રિયાઓ રહેશે પહેલા તો એ અને બી તો હશે જ એટલે બંનેનો યોગ ગણ અને છેદ ગણ આ બે કરવાનું પછી જે યોગ ગણ અને છેદ ગણ શોધાય બંનેના પૂરક ગણ શોધી દેવાના પછી આનો પૂરક ગણ અને આનો પૂરક ગણ અલગ અલગ શોધવાનો અને એ બંનેના પૂરક ગણ મળી જાય એટલે એમના બંનેના છેદ ગણ અને યોગ ગણ કરી દેવાના અને પછી આ બંને સરખાવાના આ ભૂલતા નહીં કે છેદ હોય તો યોગ થાય અને યોગ હોય તો છેદ થશે બરાબર તો ખ્યાલ આવી ગયો ધ મોર્ગન્સ લો અથવા ડી મોર્ગન્સ લો અથવા ધ મોર્ગન્સ નો નિયમ